नमस्कार समाचारों साथे हूं छू विधि अगत्યના સમાચાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે જાણકારી અત્યારે છોટુ વસાવાને લઈને સામે આવી રહી છે। છોટુ વસાવા ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું ટાળી શકે છે। સૂત્ર પાસેથી આ જાણકારી મળી રહી છે। છોટુ વસાવાના પુત્રો પૈકી કોઈ એકને તક મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। जो के महेश वसावानु कहेवुं छे के आ मुद्दे हजु कोई स्पष्ट निर्णय नथी लेवायो। जगड़िया बैठक उपर सात टर्म थी सतत छोटू वसावा चूंटाता आवे छे। जो के अत्यारे तेओ चूंटणी लड़शे के नहीं तेने लईने सवाल थई रह्यो छे। विगतो एवी मळी रही छे के छोटू वसावाना पुत्रो पैकी कोई एक ने टिकीट मळी शके छे। जगड़िया बैठक के जे तेमनो गढ़ गणाय छे। जो के महेश वसावानु कहेवुं छे के आ मुद्दे हजु कोई स्पष्ट निर्णय थयो नथी। सतत सात टर्म थी छोटू वसावा जगड़िया थी चूंटाता आव्या छे। त्यां जानकारी अत्यारे मळी रही छे के छोटू वसावा उमेदवारी करवानुं टाळी शके छे। अंकित तमारा संवाददाता वधु विगतो आपी रह्या छे। अंकित, आ मोटा समाचार छे, छोटू वसावा चूंटणी लड़शे के नहीं? ચોક્કસ, આ બાબતની અટકળો શરૂ થઈ છે કે છોટું વસાવા આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરશે કે નહીં। કેટલાક સૂત્રો તરફથી એવા અહેવાલ મળી રહ્યા છે કે નાદુરસ્ત તબિયત અને સતત સાત ટર્મથી ચૂંટણી લડી રહેલા અને ધારાસભ્ય બનેલા છોટું વસાવા હવે અન્ય કોઈને તક પણ આપી શકે છે કે હજુ સુધી આ બાબતની સત્તાવાર જાહેરાત કરાઈ નથી। બીટીપીના અધ્યક્ષ છે મહેશ વસાવા, તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે આ બાબતે ચોક્કસ ચર્ચા જરૂર થઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ ઉપર નીકળાયું નથી, જેના કારણે હજુ સુધી સ્પષ્ટ કહેવું તેમના દ્વારા ટાળવામાં આવી રહ્યું છે કે છોટુભાઈ ઉમેદવારી કરશે કે નહીં કરે। જો કે ટૂંક જ સમયમાં એક અગત્યની બેઠક પૂર્ણ થયા બાદ મહેશ વસાવા અને છોટુ વસાવા વચ્ચે હાલમાં એક બેઠક શરૂ થઈ શકે છે અને ત્યારબાદ આ બાબતે કોઈ પણ એક તરફનો નિર્ણય ચોક્કસ આવી શકે છે। જી બિલકુલ અંકિત, નજર રહેશે નિર્ણય પર, એ સત્તાવાર જાહેરાત પર કે જેમાં બીટીપી શું નક્કી કરે છે, શું છોટુ વસાવા ચૂંટણી લડશે કે પછી નહીં લડે, જે ચર્ચાઓ શરૂ થઈ છે।